નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહશો કાજ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું માતાજી પાસે રજા લેવાની ત્રણ એવી રીત વિશે કે જેનાથી તમે માતાજી પાસે રજા લઈ શકશો મિત્રો પણ પહેલાં આપને મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે અમારી ચેનલ મિત્રો ખૂબ જ ડાઉન ચાલે છે આપની એક લાઇક અને એક થી અમારી ચેનલ જીવતી રહેશે તો ઝડપથી એક લાઇક અને સબસ્ક્રાઇબ કરી નાખો તો હવે જાણીએ માહિતી મિત્રો એમાં પહેલી રીત છે તમારે એક કાપડ લેવાનું છે સફેદ કલરનું લાલ કલરનું કે કાળા કલરનું કોઈપણ કલરનું એક કાપડ લેવાનું તેને જમીન ઉપર પાથરી દેવાનું પછી એક ઘી અથવા તેલનો દીવો કરવાનો માતાજીના નામનો પછી ગૂગલનો ધૂપ કરવાનો પછી માતાજીને આ પ્રમાણે પ્રાર્થના કરવાની કે હે માતાજી મારે આ કામ કરવું છે તમારે જે કાંઈ કામ હોય માતાજી પાસે જે કામની રજા લેવી હોય એ કામ માતાજીને બતાવવાનું પછી કહેવાનું કે હે મારા કુળનું રક્ષણ કરવાવાળી મારી કુળદેવી અથવા તો તમારી જેની શ્રદ્ધા હોય જેની ઉપર જે દેવ પાસે તમે રજા લેવા માંગતા હોય એ માતાજીનું નામ લેવાનું પ્રાર્થના કરી અને કહેવાનું કે હે માતાજી હું તમને પૂછવા માગું છું તમે મને રસ્તો બતાવો અને તમે રાજી થઈને મને જો રજા આપતા હોય તો એ માતાજી મને વચન અને વધાવો આપો પછી ઘઉં અથવા જુવારના દાણા લેવાના પછી તેને માતાજીનું નામ લઈ અને ગૂગળનો ધૂપ આપવાનો પછી જે કાપડ છે તેની ઉપર એક વધાવો પહેલાં લેવાનો છે ઠાકરના નામનો ઠાકર ભગવાનના નામનો વધાવો લેવાનો વધાવો એટલે એકી સંખ્યામાં દાણા આવે એને વધાવો કહેવાય છે જેમ કે એક ત્રણ પાંચ સાત નવ વગેરે એને વધારો કહેવામાં આવે છે પછી વધાવો આવી જાય પછી તમારે જે કામ હોય એ બોલીને માતાજી પાસે એક વચન માગવાનું અને દાણા લઈ અને ફરીવાર મૂકવાના વચન એટલે બેકી સંખ્યામાં દાણા બે ચાર છ આઠ દસ વગેરે જો વચન આવી જાય તો સમજવાનું કે માતાજીએ રજા આપી છે મિત્રો આ હતી પહેલી રીત હવે તમે બીજી રીત જાણો તેમાં તમારે દીવો કરવાનો છે અને ગૂગળનો ધૂપ કરવાનો છે અને એક રુદ્રાક્ષની અથવા તુલસીની કે કોઈ પણ માળા લેવાની છે પછી માતાજીનું નામ લઈ અને માળાને ધૂપ આપવાનો છે પછી તમારે માતાજીને ઉપર જે મેં બતાવી પ્રાર્થના એવી રીતે પ્રાર્થના કરવાની છે અને પછી માળાને ધૂપ આપી અને માળા હાથમાં લઈ અને પછી માળામાં પારા માતાજી પાસે માગવાના છે તમારે જે કામ હોય તે બોલીને તમારે માળા જે હોય એને એમાં એક મેર હોય છે પારો મેન એ મેર પાસેથી પકડી રાખવાની માળા અને પછી જ્યાંથી પારા માગવાના માતાજી પાસે કે માતાજી મને એટલા પારા આપો એમાં પણ વધાવો અને વચન માગી શકાય છે જો તમે માતાજી રજા આપવા માગતા હશે તો તમે માળાની અંદર જેટલા પારા માગશો એટલા પારા તમને મળી જશે એટલે માની લેવાનું કે રજા મળી ગઈ છે મિત્રો આ હતી બીજી રીત હવે જાણીએ ત્રીજી રીત વિશે જેમાં ત્રીજી રીતની અંદર બે રીત છે એક તો તમે કોઈ પણ માતાજીનો સાચો ભુવો હોય જે પૈસા માટે કામ ન કરતો હોય અને લોકકલ્યાણનું કામ કરતો હોય એવા માતાજીના ભુવા પાસે જઈ અને રજા લઈ શકાય છે અને બીજું કે જ્યારે તમે રાતે સુવા જાઓ ત્યારે સૂતી વખતે રાતે ઉપર જે માતાજીને પ્રાર્થના કરી છે એ રીતે પ્રાર્થના કરી અને માતાજીને કહેવાનું કે જો માતાજી તમે મને રજા આપતા હોય તો મને સ્વપ્નમાં જણાવો જો માતાજીની રજા હશે તો સ્વપ્નમાં તમને જવાબ મળી જશે આવી રીતે મિત્રો તમે માતાજી પાસે રજા લઈ શકો છો તો મિત્રો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ માતાજી આપી શકે છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટની અંદર તમારા કુળદેવીનું નામ લખો હર હર મહાદેવ